राज्य में आज थी घटशे वरसादनुं जोर। आज राज्य में हळवाथी मध्यम वरसादनी आगाही करवामां आवी। अमदावाद गांधीनगर में हळवो वरसाद रहेशे। बनासकांठा पाटण में मध्यम वरसादनी आगाही। મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી। દાહોદ મહીસાગર ભરૂચ વડોદરા છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી। સુરત વલસાડ નવસારી દમણ દાદરનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી। અમરેલી ભાવનગર મોરબીમાં હળવા વરસાદની આગાહી। દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં હળવા વરસાદની આગાહી। રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 28મીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। પંચમહાલ લીમખેડા દાહોદના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા। 28 અને 29મીએ દરિયા કિનારાના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 29 અને 30 સપ્ટેમ્બરે આકરી ગરમી પડવાની શક્યતા। વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતા પાલિકા થયું તોડતો। નદીની સપાટી 70 ફૂટે પહોંચે। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરની બેઠકનો ધમધમાટ। વડોદરાની ઇન્દિરા નગરી જળબંબાકાર। વિશ્વામિત્રીના પાણી તમામ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા। મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ। સુરતના વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો। ઉપરવાસમાં સતત વરસાદને લઈ સપાટીમાં વધારો। વિયરકમ કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી। ઉકાઈમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। બગસરાનો મુંજિયાસર ડેમ 80% ભરાયો। ડેમની સપાટી 22.50 ફૂટ પર પહોંચી। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે સપાટીમાં વધારો। પાલીતાણાનું શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર। ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ 7 ઇંચ બાકી। તળાજા પાલીતાણા તાલુકાના 15થી વધુ ગામને એલર્ટ કરાયા। પાલીતાણાના ખારા ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા। ડેમમાંથી 1800 ક્યુસેક પાણીની ચાવક। પાણી છોડાતા નીચાણવાળા 8 ગામને એલર્ટ કરાયા। ભાવનગરની કાળુબાર નદી બે કાંઠે વલ્લભીપુર ઉમરાળામાં વરસાદને લઈને નદી બે કાંઠે। ભાવનગર અમદાવાદ હાઈવેના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો। ભાવનગરથી આવતા વાહનોને રંગોળા તરફ ડાયવર્ટ કરાયા। સુરેન્દ્રનગરના વસ્તળી કોઝવે પર બોલેરો કાર પલટી। કારમાં સવાર 6 લોકો નદીમાં તણાયા। ગ્રામજનો દ્વારા કારમાં સવાર 6 લોકોનું રેસ્ક્યુ। ઊંઝાના વાતાવરણમાં પલટો। ભારે ઉકળાટ બાદ વરસ્યો વરસાદ। વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત। ગોંડલમાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાયા। ખેડૂતોમાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। હિંમતનગરના બળવંતપુરા કંપા પીપળી કંપામાં વરસાદ। રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા। 4 રસ્તા, મેઘરજ રોડ, ભોજીયાવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। અરવલ્લીના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ઈસરી, રીલાવાડા, જીતપુર પંથકમાં વરસાદ। ભારે વરસાદથી સોયાબીન તેમજ મકાઈના પાકને નુકસાન। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વરસાદ। ખાનપુર, કડાણા, લુણાવાડામાં વરસાદ। ખેરાલુ શહેરમાં અને પંથકમાં વરસાદી માહોલ। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ। સાબરકાંઠા વડાલીના કુબાદ રોલ અને મોડી વચ્ચે 2 બાઇક સવાર પાણીમાં તણાતા 1નું મોત। ફાયર વિભાગે 1નું રેસ્ક્યુ કર્યું।
18 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો। હળવદના ઘણા દગામે વરસાદથી મકાનોમાં નુકસાન થયું। ભારે પવનથી 6થી વધુ મકાનોના પતરા અને નળિયા તૂટી ગયા। મકાનોના પતરા ઉડી જતા ઘરવખરી પલળી ગઈ। વડોદરા શહેરમાં હાઈવે પરથી પ્રવેશી રહ્યા છે પાણી। વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા પ્રજા પરેશાન। વુડા વિસ્તારમાંથી શહેરમાં પાણી આવી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચીએ આક્ષેપ કર્યા છે કે રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી નથી કરાતી। વડોદરામાં ફરી પાણી ભરાવવાની સમસ્યા। પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન। કોર્પોરેટર સત્તાધીશો કામ ન કરતા હોવાના આરોપ। અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદથી ઇકબાલગઢ અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી। અંડરબ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર। 7 ફૂટ ઊંચો કૂટ કૂદી શાળાએ વિદ્યાર્થીઓ જતા કેમેરામાં કેદ। ચોટીલા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય। હાઈવે પર ખાડાઓને લીધે ટ્રાફિક જામના દ્રશ્ય। ટ્રાફિક જામને લીધે વાહન ચાલકોને હલાકી। નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં રોડ દયનીય હાલતમાં। વરસાદ બાદ રોડ ધોવાતા ઠેર ઠેર કપચી અને પથ્થરનું સામ્રાજ્ય। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 70 સેન્ટીમીટરનો વધારો। હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી। ડેમ મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર હવે 24 સેન્ટીમીટર બાકી। મહીસાગરના કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમના 9 દરવાજા ખોલી 65,535 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા મહીસાગર નદીની જળસપાટીમાં વધારો। ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો। 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થયું। તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક। ઉપલેટાના મોજીરા પાસેનો મોજ ડેમ ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતાં 3 દરવાજા 2 ફૂટ ખોલાયા। ડેમમાંથી 1,944 ક્યુસેક પાણીની આવક। સેવંત્રા, નવાપરા, કેરાળા, વડાલા સહિતના ગામોને અલર્ટ કરાયા। ધોરાજીનો ભાદરબે ડેમ ફરી ઓવરફ્લો। ડેમના 5 દરવાજા 2.50 ફૂટ ખોલાયા। ડેમમાં ઉપરવાસમાંથી 17,360 ક્યુસેક પાણીની આવક। 17,360 ક્યુસેક પાણીની આવક। નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા। માણાવદરના બાંટવાખારા ડેમમાં પાણીની આવક। ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા। નીચાણવાળા 4 ગામને અલર્ટ કરાયા। નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના। વડોદરાના દેવડેમમાં નવા નીરની આવક। ડેમના 3 દરવાજા ખોલી 3,000 ક્યુસેક પાણી છોડાયું। વાગોડિયા, ડભોઈ સહિતના ગામોને અલર્ટ કરાયા। નવરાત્રીના ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર। નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। ખેલૈયાઓ મોડી રાત સુધી સાઉન્ડ ધીમો રાખી ગરબે રમી શકશે। નાગરિકો જવાબદારીપૂર્વક ડીજેનો ઉપયોગ કરે। ગરબાના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીની જાહેરાતને વધાવી। આયોજકોએ કહ્યું યુવાનોને ગરબા માટે વધુ સમય મળશે। વરસાદના વિઘ્ન વચ્ચે મોટી જાહેરાત। અમૂલની સાધારણ સભામાં હોબાળા મુદ્દે ભરતસિંહ પરમારનું નિવેદન। સભામાં પ્રવેશ દરમિયાન કડક તપાસ કરવામાં આવી, જે અપમાનની લાગણી છે। પોલીસ બંદોબસ્ત, કડક તપાસ બાદ ચેરમેનોને પ્રવેશ અપાયા। અમદાવાદમાં બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું। છેલ્લા 10 વર્ષમાં બ્રિજ પરથી કૂદી 9 લોકોએ જીવ ગુમાવ્યો। બ્રિજ પર જાળી ન લગાવતા આત્મહત્યાનું પ્રમાણ વધ્યું। એએમસી હવે ટેકનોલોજીનો વ્યાપ વધારી રહ્યું છે। શહેરની તમામ ડ્રેનેજ લાઇનમાં મેઇન હોલમાં જીઓ ટેગ લગાવી જીપીએસ સાથે જોડશે। ડ્રેનેજ જીઓ ટેગિંગ 14 લાખના ખર્ચે કરવામાં આવશે। વડોદરાનો ગૌરવ પથ રોડના નવા પેવર બ્લોક ઉખાડી નાખતા થયો વિવાદ। એક પણ પેવર બ્લોક તૂટ્યો ન હોવા છતાં ઉખાડી નાખવામાં આવ્યો।
कॉन्ट्राक्टर ने फायदो करावा माटे कारसो रचानो आरोप। सूरत में प्री प्राइमरी स्कूल सर्वे में जिला शिक्षण अधिकारी द्वारा खुलासो। शहर की 2500 प्री प्राइमरी स्कूलों पैकी मात्र 10 स्कूल पास ज परवानगी। तमाम स्कूलों 9 फेब्रुआरी सुधी रजिस्ट्रेशन करी शकशे।